નમસ્તે સિનિયર કેજીના બાલ મિત્રો, કેમ છો બધા? કિડ્સ વર્લ્ડ પ્રીસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. બાલ મિત્રો, આજે આપણે ભણવાનું છે ગણિત, બરાબર? અને ગણિતમાં પેજ નંબર 14 ઉપર તમે જોશો તો આપણે આગળ 1 થી 30 શેકડા શીખી ગયા છીએ, અને 21 લાઈન છે એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હતી. હવે આજે એ લાઈનમાં કઈ રીતના લખી પણ શકાય તો પેજ નંબર 14 ઉપર જુઓ તો તમને આવું લખેલું છે બાલ મિત્રો, બગડે મીંડે 20 + 1 બરાબર જવાબ આવશે એકમનો અંક 1, દશકનો અંક 2. એકમ દશક આ બની ગયા 21. કેટલા બની ગયા બાલ મિત્રો? 21. તો આ રીતના આપણે 20માં આખી એકડાની લાઈન ઉમેરતા કઈ રીતનું થાય છે એ આપણે જોઈએ. 20 + 2 = 22, એકમનો અંક 2, દશકનો અંક 2. 20 + 3 = 23. બાળમિત્રો, તમે જાતે પણ લખી શકશો. આગળ પણ આપણે 10 લાઈનમાં આવી રીતના લખ્યું હતું, તમને બધાને યાદ હશે. જ્યારે 10 લાઈનમાં આગળ બધે 10 કર્યા હતા, તો આ વખતે આપણે 20 લાઈન છે, તો 20 લાઈનમાં આપણે બધા શું કરશું? 20 આગળ કરશું, અને એમાં ઉમેરતા જશું. એકડો, બગડો, તગડો, ચોગડો એ ઉમેરતા જવાના છે, સંખ્યા લખતી જવાની છે, એકડા બોલતા જવાના છે. બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24. આ રીતના પણ આપણે બાળમિત્રો બોલતું જવાનું છે સાથે સાથે. આગળ પણ આપણે જ્યારે એકડા લખતા હતા ત્યારે આપણે બોલતા જતા હતા, એટલે હવે આપણને આવડશે. જો 20 + 10 બરાબર જવાબ આવશે તગડે મીંડે 30. બાળમિત્રો જુઓ, બગડાની લાઈનમાં બગડો એકડો, બગડો બગડો, બગડો તગડો, બગડે તગડે 23, બગડે ચગડે 24, બગડે પાછળ 25, બગડે ચગડે 26, બગડે સાતરે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29. હવે નવડો આવે પછી આપણે લાઈન ફેરવવાની છે, એટલે આપણે ત્યાં સીધું તગડે મીંડે 30 કરશું. તો આ રીતના બાળમિત્રો આપણે એકડા જો વત્તા કરીએ, એટલે કે 20 માં 1 નાખીએ. તમારી પાસે 20 રૂપિયા હોય ને પપ્પા 1 રૂપિયો આપે તો કેટલા રૂપિયા થઈ જાય? તો કે ભાઈ મારી પાસે તો 21 રૂપિયા થઈ જાય. આ રીતના તમારે ગણતરી કરવાની છે. પછી પેજ નંબર 14 બાળમિત્રો, પેજ નંબર 14 ઉપર હવે તમે જોયું ને નીચે શું છે? તો કે ભાઈ ચિત્ર ગણી અને અંક લખો એવું તમને સૂચના છે. જુઓ તો છે એવી સૂચના. એમાં ઉપર પહેલું ચિત્ર શેનું છે? તો કે ભાઈ દ્રાક્ષનું છે, બરાબર બાળમિત્રો? અને એમાં તમને ઉદાહરણ પણ આપેલું છે. દ્રાક્ષના જે ગુચ્છા છે એ આપણે ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો બાળમિત્રો ત્યાં 8 × 8 જો લખેલા જ છે. પછી એની નીચે કેળા છે એ ગણો, તમારી જાતે ગણવાના છે. એવું બાળમિત્રો, હવે તો તમને આવડી જ જવું જોઈએ. પછી એની નીચે અનાનસ છે એ પણ ગણી નાખો તમે બધા, બરાબર? તો આ રીતના ચિત્ર ગણી અને સામે અંક લખી નાખવાના છે. હવે બાળમિત્રો આપણે જઈશું પેજ નંબર 15 ઉપર. ચાલો તો જઈશું પેજ નંબર 15 ઉપર. જુઓ પેજ નંબર ઉપર શું છે? વચ્ચેની સંખ્યા લખો, એવું તમને સૂચના છે. તો તમને 19 લખેલા છે, વચ્ચે ખાલી છે, એમાં 20 લખવાના. પછી 21, એમાં 20 લખેલા, ઉદાહરણ આપેલું છે તમને. એની નીચે જુઓ તો 2 + 11 લખેલા છે, બરાબર બાળમિત્રો? અને 13 લખેલા છે, વચમાં જુઓ તો ખાલી છે. તો 2 + 11, 1 + 2 = 12, 1 + 3 = 13. તો વચમાં કેટલા આવશે? 1 + 2 = 12. આવડે ને હવે તો તમને? હા. પછી એની નીચે જુઓ તો 2 + 8 = 28 છે. તો 2 + 8 = 28, 2 + 9 = 29, 3 + 10 = 30. તો 8 × 8 પછી આવે 9, એટલે કે બગડો ને 9. આ રીતના પણ તમે ગણતરી કરીને લખી શકો છો બાળમિત્રો, બરાબર? આપણા મગજમાં બેસી જવું જોઈએ કે 7 પછી 8 જ આવે, 8 પછી 9 જ આવે, બરાબર બાળમિત્રો? તો તમને ઝડપથી આવડી જશે. હા, તો આ રીતના તમે વચ્ચેની બધી સંખ્યા પૂરી કરી નાખશો ને હવે તો તમારી જાતે. આપણે તો સિનિયર કેજીના બાળકો છીએ, બરાબર ને બાળમિત્રો? હા. હવે જુઓ, હવે નીચે જાઓ પાછા, પાછળના અંક લખો એવું તમને છે. તો પાછળ તો તમારે આખી લાઈન લખવાની છે, એમાં તમારે 21, 22, જો બગડે એકડે 21, 2 + 22, પછી શું આવે? 2 + 3 = 23, 2 + 4 = 24, 5 + 25 ખાના છે ત્યાં સુધી લખવાનું, પછી બંધ થઈ જવાનું બાળમિત્રો, બરાબર? પછી જુઓ તો એની પછી 10 છે. શું છે? 10, 1 મીંડે 10. તો 1 મીંડે 10,
બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, આ રીતના બોલતું જવાનું, લખતું જવાનું. એટલે તમને આવડશે. કદાચ ખબર ન પડે તો તમારા મમ્મીની મદદ લઈ લો, બરાબર છે? પણ આમ તો તમારે લેવી જ નહીં પડે, કારણ કે તમે બધા તો બહુ હોશિયાર છો, બરાબર ને? હા, તો ફટાફટ કરવા માંડશો ને બધા. જો વાહ વાહ, કેવા સરસ ચોપડી લઈને બધા બેસી ગયા છે. ઓકે બાલ મિત્રો, તો આ રીતના આપણો પેજ નંબર 15 અહીંયા આપણે પૂરું કરશું. હવે આપણે જવાનું છે પેજ નંબર 16 ઉપર. જો બાલ મિત્રો, પેજ નંબર 16 અને 17, પેલા 16 તમે ખોલશો, તમારું પેજ નંબર 16 મેં અહીંયા ખોલ્યું છે. એવું તમને કીધું છે કે લાંબા ચિત્રની સામે સાચું કરો અને ટૂંકા ચિત્રની સામે નીચે ખોટું કરો. તો તમારે પેલા બે ચિત્ર જોવાના છે. જો બે, એક તુલસીનું ઝાડ છે, બરાબર, એક નાળિયેરીનું ઝાડ છે, તો એ બંને ઝાડમાં ખજૂરી, બરાબર, તો એ બંને ઝાડમાં કયું ઝાડ ઊંચું છે? ઊંચા ઝાડમાં સાચું કરવાનું છે, નીચા ઝાડમાં ખોટું કરવાનું છે. આવડશે ને બાળ મિત્રો તમને? પછી એવી રીતે બે પેન્સિલ છે, એક નાની છે, એક મોટી છે, તો મોટી હોય ત્યાં સાચું કરી નાખો, નાની હોય ત્યાં ખોટું કરી નાખો, એ ટૂંકી છે એટલે, બરાબર બાળ મિત્રો? તો એવી જ રીતે પેજ નંબર તમે 17 ખોલશો. પેજ નંબર 17 પણ સેમ એવું જ છે. તમને બે ટાઈ આપેલી છે, એક ટાઈ મોટી છે, એક ટાઈ નાની છે. પેજ નંબર 17 ઉપર જોયું બાલ મિત્રો? હા, તો એક ટાઈ નાની ને એક ટાઈ મોટી, તો જે મોટી ટાઈ છે એમાં આપણે સાચું કરશું, નાની ટાઈમાં ખોટું કરશું. પછી એવી જ રીતે શર્ટ આપેલો છે, એક તમારો શર્ટ છે ને એક તમારા પપ્પાનો શર્ટ છે, તો પપ્પાનો શર્ટ તો મોટો હોય ને, તો ત્યાં સાચું કરો અને તમારા શર્ટમાં ચોકડી મારી દો નીચે, બરાબર, કારણ કે તમારો શર્ટ ટૂંકો છે. તો લાંબુ અને ટૂંકું, લાંબુ કયું કહેવાય અને ટૂંકું કયું કહેવાય, આનાથી તમને જાણ, તમને ખબર પડી જશે બાળ મિત્રોને, આવડી જશે, બરાબર. તો આ રીતના તમારું પેજ નંબર 15, 16 અને 17 પણ તમારે પૂરું કરી નાખવાનું છે. તો ઓકે બાળ મિત્રો, આવજો, તમારું ધ્યાન રાખજો.